મને ખબર છે તને શોક લાગ્યો છે. મેં સપનામાં નહોતું વિચાર્યું કે તને મારા વિશે આવી રીતે ખબર પડશે. આઈ એમ સોરી, આઈ એમ રિયલી રિયલી સોરી. પ્લીઝ મને છોડીને નહીં જતી. અર્થાત મારો ઇન્ટેન્શન તને છેતરવાનો નહોતો, પણ મારી પરિસ્થિતિ અલગ હતી. એ બધું હું તને પછી કહીશ. પ્લીઝ તું મારી સાથે વાત કરવાનું નહીં છોડતી. પ્લીઝ. તમે શું કામ મારી માફી માંગી રહ્યા છો? માફી તો મારે તમારી પાસે માંગવી જોઈએ ને. ભૂલ મારી જ છે. તમે કોણ છો એ જાણ્યા વગર હું તમારી સાથે કેવી રીતે વર્તી? મારી ઘણી બધી વાતો કરી, તમને હેરાન કર્યા, તમારી પર ગુસ્સો કર્યો, તમારી મજાક ઉડાવી. પ્લીઝ મને માફ કરી દેજો. તમારા મનમાં કોઈ પણ વાતનો વેર નહીં રાખતા ક્રિસ સર. ક્રિસ સર, તું ક્યારથી મને આવી રીતે બોલાવવા લાગી રહ્યા હતા? તું કે મને ઓચિંતાનો આવી રીતે માન આપવા લાગી છે? તમે કોણ છો એ જાણ્યા પછી હું તમને માન ના આપું એ સારું લાગે? રાધા પ્લીઝ,